નમસ્કાર ગુજરાત, તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સમાચાર. બેંક ખાતા ધારકો જાણી લો, આરબીઆઈ બેંકે આપી કડક ચેતવણી, તેમજ ગવર્નરનું મોટું નિવેદન, હવે નવો નિયમ લાગુ, જાણી લો, નહીતર 20,000 રૂપિયાનો થશે દંડ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને સમાચાર આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો. હવે દેશના વડાપ્રધાન ફરી આવશે ગુજરાત. પીએમ નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવશે. તેઓ સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરશે. આ નવા ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટવર્ક કરાયું છે. ટર્મિનલમાં 5 એરોબ્રિજ છે. કસ્ટમ ઇમિગ્રેશન અને ચેકિંગ કાઉન્ટરની સંખ્યા વધી છે. અહીં 1800 પ્રવાસીઓ સમાઈ શકે તેવી જગ્યા છે. ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 2 એક્ઝિક્યુટિવ લોન્ચ કરાયા છે. એટલું જ નહીં મિત્રો, હવે ગુજરાતમાં ભાજપની મહત્વની બેઠક. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ આવતીકાલથી તૈયારી રણસિંગ ફૂંકશે. આવતીકાલે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠકો યોજાશે, જેમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો તેમજ તમામ જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં ભાજપને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી લોકસભાની ચૂંટણી લઈને મહત્વની ચર્ચા થઈ શકે છે. હવે ગવર્નરે આપ્યું મોટું નિવેદન. આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે નવી નોકરીનું સર્જન કરવું એ ભારત માટે એક પડકાર છે. રાજને સરકારને સલાહ આપી હતી કે તેઓ પોતાનું તમામ ધ્યાન માત્ર નોકરી બનવા માટે કેન્દ્રિત કરે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ઘણા રાજ્યો તેના રહેવાસીઓ માટે નોકરીઓ રિઝર્વ કરી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. આ દર્શાવે છે કે રાજ્યો નોકરીનું સર્જન કરવામાં નિષ્ફળ રહ્યા છે. નોકરી બધા માટે ઉપલબ્ધ જ હોવી જોઈએ. હવે દેશની સૌથી મોટી બેંકે આપી કડક ચેતવણી. આરબીઆઈએ નવી ચેતવણી જાહેર કરી છે, કારણ કે કેટલાક રાજ્યોએ કેન્દ્રને કહ્યું છે કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે. અને તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીમાં 4.5 ગણો વધારાની નાણાકીય બોજારૂપ બનશે. તેણે સ્પષ્ટ કર્યું છે કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીના હિતો જોખમાં છે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યનો નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં 4.5 ગણો વધશે. બેંકના કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર. દેશની રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. બેંકના કર્મચારીને પગારને લઈને આઈબીઈએ અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિશન્સે સારો નિર્ણય લીધો છે. બેંક કર્મચારીના પગારમાં 17% જેટલો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે બેંકમાં 5 દિવસ કાર્ય અને શનિ રવિ રજાની સહમતિ સાધવામાં આવેલી હોય એવું માનવામાં આવે છે. અહીં લાગુ કરાયો અનોખો નિયમ. અવારનવાર વિવાદમાં આવતી દિલ્હીની જવાહર નેહરુ યુનિવર્સિટીમાં નવો નિયમ લાગુ કરાયો છે. આ યુનિવર્સિટીની બહાર પાડવામાં આવેલા નવા આદેશ અનુસાર જો વિદ્યાર્થીઓ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરશે તો તેને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે, જ્યારે રાષ્ટ્ર વિરોધી નારા લગાવવા બદલ 10,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ આદેશ બાદ એબીવીપીના વિદ્યાર્થીઓ હવે તેનો વિરોધ શરૂ કરી દીધો છે.